हरिओम विद्यार्थी मित्रों, केम छो बधा? मजा माने धोरण एक कम्प्यूटर विषय पार्ट त्रण कम्प्यूटर परिचय आपणे आगळना विडियोमां जोयुं के कम्प्यूटर कोने कहेवाय, पछी कम्प्यूटर केवुं मशीन छे अने कम्प्यूटरना मुख्य भागो विशे समझ्या। तो तमे बधाए कम्प्यूटर जोयुं छे ने? केवुं होय कम्प्यूटर खबर छे तमने? क्यों हो कम्प्यूटर आजकल बताना घरे कम्प्यूटर होने हसेज क्यों हो कम्प्यूटर कोई ने खबर है? तो चलो अपने कम्प्यूटर केव ये जो चलो दौरी अपने कम्प्यूटर। तो શું કહેવાય? કીબોર્ડ અને શું કહેવાય? CPU
सेंट्रल प्रोसेसिंग यूनिट सीपीयू पूरु नाम सीपीयू पर जुदा जुदा बटनो आवेला होय छे અને તે લંબચોરસ આકારનું હોય છે સીપીયુ પણ લંબચોરસ આકારનું હોય છે પછી સીપીયુ કમ્પ્યુટરનું મગજ છે સીપીયુને કમ્પ્યુટરનું મગજ કહે છે સીપીયુને શું કહે છે તો કમ્પ્યુટરનું મગજ કહે છે હવે મોનિટર કીબોર્ડ માઉસ અને સીપીયુના સમૂહને શું કહેવાય કમ્પ્યુટર મોનિટર કીબોર્ડ અને માઉસના અને સીપીયુના સમૂહને શું કહેવાય કમ્પ્યુટર આ ચારેય ભાગ મળીને કમ્પ્યુટર બને છે કમ્પ્યુટરના મુખ્ય ભાગો કેટલા છે તો ચાર છે આ ચારેય ભાગ મળીને કમ્પ્યુટર બને છે આવું એક કમ્પ્યુટર જોયું છે ને તમે મોનિટર હોય સીપીયુ હોય માઉસ હોય અને કીબોર્ડ હોય કમ્પ્યુટર કેવું મશીન છે તો ઇલેક્ટ્રોનિક મશીન છે તે કોણે બનાવેલું છે તો માણસે બનાવેલું છે એટલે માનવ સર્જિત સાધન છે પછી કમ્પ્યુટર ભૂલ કરતું નથી આપણાથી કદાચ ભૂલ થઈ ગઈ હોય કમ્પ્યુટરમાં કામ કરતી વખતે તો જ કમ્પ્યુટર ભૂલ કરે છે બાકી એની જાતે કમ્પ્યુટર ભૂલ કરતું નથી પછી કમ્પ્યુટર આપણું કામ સરળ સહેલું બનાવે છે અને કમ્પ્યુટર ઝડપથી કામ કરે છે કમ્પ્યુટર ખૂબ ઝડપથી કામ કરે છે અને કમ્પ્યુટરમાં આપણે ગણતરીઓ કરવી હોય મોટી મોટી ગણતરી કરવી હોય તો ખૂબ ઝડપથી કરી શકે છે અને કમ્પ્યુટર શેની મદદથી ચાલે છે વીજળીની મદદથી તમે કમ્પ્યુટર ચાલુ કરો એમનામ ચાલુ થઈ જાય છે કમ્પ્યુટર એનો પ્લગ ભરાવો પ્લગમાં વાયર ભરાવો પછી સ્વિચ ચાલુ કરો છો પછી કમ્પ્યુટર ચાલુ થાય છે ને તો વીજળી ના હોય તો કમ્પ્યુટર ચાલુ થાય તો કમ્પ્યુટર વીજળીની મદદથી ચાલે છે પછી કમ્પ્યુટર કમ્પ્યુટરમાં માણસની જેમ બુદ્ધિ હોતી નથી આપણામાં બુદ્ધિ છે ને હા આપણામાં બુદ્ધિ છે આપણે વિચારી શકીએ છીએ પણ કમ્પ્યુટર વિચારી શકતું નથી એનામાં બુદ્ધિ હોતી નથી અને કમ્પ્યુટરમાં માણસની જેમ લાગણી પણ હોતી નથી કારણ કે તે ઇલેક્ટ્રોનિક સાધન છે એ વીજળીની મદદથી ચાલે છે એટલે માણસની જેમ લાગણી પણ હોતી નથી અને તે વિચારી શકતું નથી આપણે જેમ વિચારી શકીએ ને કાલે આમ ફરવા જઈશું કાલે આ ખાઈશું કાલે આ ભણી જ લેવું છે મારે કાલે આટલું ભણવાનું બધું કરી જ લેવું છે આપણે વિચારી જ લેવું તો કમ્પ્યુટર એવું વિચારી શકતું નથી કમ્પ્યુટરમાં આપણા જેમ બુદ્ધિ હોતી નથી પછી કમ્પ્યુટર વીજળીની મદદથી ચાલે છે હવે જોઈએ આપણે મૂલ્યાંકન કસોટી મૂલ્યાંકન કસોટીના પ્રશ્ન એ નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો કમ્પ્યુટર એ
કે કેવું મશીન છે કમ્પ્યુટર એ કેવું મશીન છે કમ્પ્યુટર એ ઇલેક્ટ્રોનિક મશીન છે જવાબ શું હશે કમ્પ્યુટર ઇલેક્ટ્રોનિક મશીન ઇલેક્ટ્રોનિક્સ મશીન છે પછી પ્રશ્ન નંબર બે કમ્પ્યુટરમાં શું હોતું નથી કમ્પ્યુટરમાં માણસની જેમ બુદ્ધિ હોતી નથી અને પછી કમ્પ્યુટર માણસની જેમ વિચારી શકે તો કમ્પ્યુટર વિચારી શકતું નથી પછી કમ્પ્યુટર લાગણીશીલ હોતું નથી કમ્પ્યુટરમાં લાગણી હોય માણસની જેમ તો બુદ્ધિ લાગણી અને વિચાર શક્તિ હોતી નથી કમ્પ્યુટરમાં બુદ્ધિ લાગણી અને વિચાર શક્તિ હોતી નથી જવાબ શું આવશે કમ્પ્યુટરમાં બુદ્ધિ લાગણી અને વિચાર શક્તિ હોતી નથી કમ્પ્યુટરમાં શું હોતું નથી તો બુદ્ધિ લાગણી અને વિચાર શક્તિ હોતી નથી પછી ત્રીજો પ્રશ્ન વીજળીની મદદથી ચાલતા સાધનોની શું અને વીજળીની મદદથી ચાલતા હોય એ સાધનોને શું કહેવાય ઇલેક્ટ્રોનિક સાધનો વીજળીની મદદથી ચાલતા સાધનોને ઇલેક્ટ્રોનિક સાધનો કહે છે શું આવશે જવાબ ઇલેક્ટ્રોનિક સાધનો પછી ચોથો પ્રશ્ન આવે છે
इलेक्ट्रॉनिक्स साधनों क्यों बनाए छे इलेक्ट्रॉनिक साधनों आपनो काम क्यों बनावे छे तो इलेक्ट्रॉनिक साधनों आपनो काम सरल बनावे ने तो इलेक्ट्रॉनिक साधनों आपनो काम सरल बनावे छे इलेक्ट्रॉनिक्स साधनों आपन काम सरल बनावे પછી કમ્પ્યુટર આપણું કામ કેવું બનાવ્યું ઇલેક્ટ્રોનિક સાધનો પણ આપણું કામ સરળ બનાવે કમ્પ્યુટર આપણું કામ કેવું બનાવે છે સરળ બનાવે છે તો કમ્પ્યુટર પ્રશ્ન નંબર 5 કમ્પ્યુટર એ કેવું સાધન છે કમ્પ્યુટર કેવું સાધન છે કમ્પ્યુટર એ માણસે બનાવેલું છે એટલે માનવ સર્જિત સાધન છે કમ્પ્યુટર એ માનવ સર્જિત સાધન છે ફોર્સે જવાબ કમ્પ્યુટર એ માનવ સર્જિત ઝડપથી થઈ શકે કરી શકાય છે
कम्प्यूटर में केवा प्रकार की गणतरी झड़पथी करी शकाय? तो कम्प्यूटर में मोटी अने जटिल गणतरीओ झड़पथी करी शकाय छे। तो शुं हशे जवाब? कम्प्यूटर में मोटी अने जटिल गणतरीओ ઝડપથી કરી શકાય છે। પ્રશ્ન બે, નીચે આપેલા વાક્યો સાચા છે કે ખોટા એ લખો। कंप्यूटर ए कुदरती वस्तु छे। પહેલો શું છે? કમ્પ્યુટર એ કુદરતી વસ્તુ છે। કમ્પ્યુટર કુદરતી વસ્તુ છે તો કમ્પ્યુટર માનવ સર્જિત વસ્તુ છે। કમ્પ્યુટરને માણસે બનાવ્યું છે તો કમ્પ્યુટર માનવ સર્જિત વસ્તુ છે। એટલે પહેલું શું હશે? કમ્પ્યુટર કુદરતી વસ્તુ છે તો કે ના, કમ્પ્યુટર કુદરતી વસ્તુ નથી, આ વાક્ય ખોટું છે। પછી બીજું, કમ્પ્યુટર વીજળીની મદદથી ચાલે છે। કમ્પ્યુટર શેની મદદથી ચાલે? તો વીજળીની મદદથી ચાલે છે, વાક્ય સાચું છે। પછી ત્રીજું, કમ્પ્યુટર વિચારી શકતું નથી। Thank you.
કમ્પ્યુટર માનવીની જેમ લાગણી ધરાવે છે. કમ્પ્યુટર માનવીની જેમ લાગણી ધરાવે છે, લાગણીશીલ હોય છે. તો કમ્પ્યુટર માનવીની જેમ લાગણી ધરાવતું નથી એટલે આ વાક્ય ખોટું છે. પછી કમ્પ્યુટર વિચારી શકતું નથી, તો કમ્પ્યુટર આપણી જેમ વિચારી શકીએ છીએ તો કે ના, તો સાચું આવશે. પછી કમ્પ્યુટર આપણું કામ અઘરું બનાવે છે, કમ્પ્યુટર આપણું કામ અઘરું બનાવે છે, ના સહેલું બનાવે છે, સરળ બનાવે છે. તો આ વાક્ય ખોટું છે. પ્રશ્ન એક, નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો અને પ્રશ્ન બે, નીચે આપેલા વાક્યો સાચા છે કે ખોટા તે લખો. કે તમારે નોટમાં લખી લેવાના છે અને યાદ કરી લેવાના છે.